અંકલેશ્વરની શ્રીમતી જયબેન મોદી હોસ્પિટલમાંથી સુરતના ડોનેટ લાઈફના માધ્યમ થકી બ્રેન્ડેડ દર્દીના લીવર અને કિડનીનું દાન કરવામાં આવ્યું હતું. 60 વર્ષીય કાંતિભાઈ મોહનભાઈ દંદુકિયા બ્રેન્ડેડ થતા તેમના પરિવારજનોના સાથ સહકારથી તેમના ઓર્ગનનું દાન કરવામાં આવ્યું હતું અને 3 વ્યક્તિને નવજીવન મળ્યું હતું. અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાંથી સુરતના ડોનેટ લાઈફના માધ્યમ થકી બ્રેનડેડ દર્દીના લીવર અને કિડનીનું દાન કરવામાં આવ્યું હતું. 60 વર્ષીય કાંતિભાઈ મોહનભાઈ ધંધુકિયા બ્રેનડેડ થતા તેમના પરિવારજનોના સાથ સહકારથી તેમના ઓર્ગનનું દાન કરવામાં આવ્યું હતું અને 3 વ્યક્તિઓને નવજીવન મળ્યું હતું. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ રોડ ખાતેના 180 કુમકુમ બંગલોઝમાં રહેતા કાંતિભાઈ મોહનભાઈ ધંધુકિયા 23 જૂન બુધવારના રોજ હાંસોટ ઓલપાડ રોડ ઉપરથી પોતાની બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા. દરમિયાન અચાનક રસ્તામાં એક બૂંદ આવી જતા તેઓની બાઇક સ્લીપ થઈ ગઈ હતી. સર્જાયેલા અકસ્માતમાં કાંતિભાઈને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેઓ બેભાન અવસ્થામાં સરી પડ્યા હતા. જોકે સ્થાનિક લોકોએ તેમને પ્રાથમિક સારવાર અર્થે નજીકમાં સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જો કે વધુ ઘનિષ્ઠ સારવાર માટે કાંતિભાઈને અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ન્યુરોસર્જન ડોક્ટર જયપાલસિંહ ગોહિલ દ્વારા તેઓની સારવાર શરૂ કરવામાં આવી હતી અને સીટી સ્કેનમાં બ્રેઇન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. જો કે 24 મીના રોજ તબીબોએ કાંતિભાઈને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. ડોક્ટર જયપાલસિંહ ગોહિલ અને ડોક્ટર કલ્પેશ કલસરિયાએ કાંતિભાઈના પરિવારજનોને કાંતિભાઈ બ્રેનડેડ હોવાની જાણકારી આપી હતી અને તેમના અંગદાન અંગે જણાવતા તેમના પરિવારજનોએ અંગદાન અંગેની ઈચ્છા વ્યક્ત કરી હતી. ડોક્ટર કલસરિયાએ સ્ટેટ એડવાઇઝરી કમિટી ફોર ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનના કમિટી મેમ્બર અને ડોનેટ લાઈફના સ્થાપક પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલિફોનિક સંપર્ક કરી કાંતિભાઈના બ્રેનડેડ અંગેની જાણકારી આપી હતી. ડોનેટ લાઈફની ટીમે શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ પહોંચી કાંતિભાઈના પુત્ર પ્રદીપ, પંકજ, મનોજ, નાનાભાઈ, રમેશભાઈ, ભત્રીજા રાહુલ, જમાઈ મુકેશ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી અને કાંતિભાઈના પરિવારજનોએ અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળે તેમ જણાવીને અંગદાન માટે આગળ આવ્યા હતા. જો કે પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનના કન્વીનર ડોક્ટર પ્રાંજલ મોદીનો સંપર્ક કરી લીવર અને 2 કિડનીના દાન માટે જણાવ્યું હતું. તેઓનું લીવર અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ અને કિડની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરને દાન આપવામાં આવ્યા હતા. અમદાવાદ સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટર હિતેશ ચાવડા અને તેમની ટીમે લીવરનું દાન સ્વીકાર્યું હતું, જ્યારે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરના ડોક્ટર સુરેશકુમાર અને તેમની ટીમે કિડનીનું દાન સ્વીકાર્યું હતું. અંગદાન કરવાની સમગ્ર પ્રક્રિયા સ્ટેટ એડવાઇઝરી કમિટી ફોર ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટના કમિટી મેમ્બર અને ડોનેટ લાઈફના સ્થાપક પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી, જેમાં કાંતિભાઈના પુત્રો પ્રદીપ, પંકજ, મનોજ, નાનાભાઈ, રમેશભાઈ, ભત્રીજા રાહુલ અને જમાઈ મુકેશ સહિત પરિવારજનો અને અન્ય સભ્યો શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશ ઉદાણી, ન્યુરોસર્જન ડોક્ટર જયપાલસિંહ ગોહિલ, ઇન્ટેન્સિવિસ્ટ ડોક્ટર કલ્પેશ કલસરિયા, ઓપ્થેમોલોજીસ્ટ ડોક્ટર અંજના ચૌહાણ, મેડિકલ ઓફિસર ડોક્ટર સમીરા શેખ, શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના સંચાલકો અને સ્ટાફ, ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિતભાઈ ચાવડા અને અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ વિનયભાઈ વસાવા, ભરૂચ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર ઇન્દિરાબેન કોન્ટ્રાક્ટર, ડોનેટ લાઈફ ભરૂચના સભ્ય ગૌતમભાઈ મહેતા, સંજયભાઈ તલાટી, ગિરીશભાઈ પટેલ, પ્રોગ્રામર સુભાષભાઈ જોધાણીનો સહકાર સાંપડ્યો હતો. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 390 કિડની, 161 લીવર, 8 પેનક્રિયાસ, 33 હૃદય, 14 ફેફસા અને 292 ચક્ષુઓ કુલ
896 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 824 વ્યક્તિઓને નવજીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે। કેવો રહ્યો જિલ્લાનો અને હોસ્પિટલો સરકાર? ભરૂચ જિલ્લામાં આજનો દિવસ ગુજરાત અને દેશના ઓર્ગન ડોનેશનના નકશામાં સુવર્ણ અક્ષરે લખાશે, કારણ કે ભરૂચ જિલ્લામાંથી શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વરમાંથી સૌ પ્રથમ વખત કિડની અને લીવર જેવા અંગોનું દાન કરવામાં આવ્યું છે। આજે આખા દેશમાં કોવિડ-19ની મહામારીને કારણે ઓર્ગન ડોનેશનનો રેટ ખૂબ જ ઓછો છે, એ જ રીતે ગુજરાતમાં પણ ઓર્ગન ડોનેશનનું પ્રમાણ કોવિડની મહામારીને કારણે ખૂબ જ ઓછું છે। ત્યારે શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વરમાંથી જે આજે કાંતિભાઈ ગંદુકિયા પ્રજાપતિના અંગોનું દાન થયું છે, કિડની અને લીવરનું દાન થયું છે, એ અંગદાનના ક્ષેત્રમાં આજે ભરૂચ અને અંકલેશ્વર, ભરૂચ જિલ્લા અને અંકલેશ્વરનું નામ એ સુવર્ણ અક્ષરે લખાશે। જયાબેન મોદી હોસ્પિટલ ખાતે હવે આ કાંતિભાઈ જે પેશન્ટ છે આપણું, જે બ્રેન ડેડ જાહેર થયું એ પછી એમના રિલેટિવ જે લોકોને અમુક ક્વેરીઝ હતી, એ લોકોનો ડાઉટ્સ હતા, જે બધા ક્લિયર થયા એ પછી એ લોકોનું એન્ટાયરલી એ લોકોનું ડિસિઝન હતું કે ઓર્ગન ડોનેશન માટે, જે માટે અમે ફક્ત એમને મોટિવેશન પૂરું પાડ્યું। આ માટે એમને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ કહેવો જોઈએ અને આજે સત્કાર્ય થયું છે એમાંથી આપ સૌએ પ્રેરણા લેવી જોઈએ। કોઈ પણ પેશન્ટ બ્રેન ડેડ જાહેર કરવા માટે કેપનિયા ટેસ્ટ કરવામાં આવે છે। એ ટેસ્ટમાં આપણા શ્વાસોશ્વાસની પ્રક્રિયાનું આવે, આખું ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું લેવલ માપવામાં આવે છે, એ ટેસ્ટ અમે કરીએ પછી તે બ્રેન ડેડ જાહેર કરવામાં આવે છે। સાહેબનું પેશન્ટ હતું, એમને બ્રેન હેમરેજ હતું, વેન્ટિલેટર પર હતું, એને આપણે એપનિયા ટેસ્ટ કર્યા પછી એવું લાગ્યું કે પેશન્ટનું ટોટલ ન્યુરોલોજિકલ એક્ઝામિનેશન થઈને બ્રેન ડેડ જાહેર કર્યું હતું। એમાં અમારે 3 પ્રક્રિયા હોય છે બ્રેન ડેડ પેશન્ટમાં, ક્યાં પેશન્ટ વેજીટેટિવ સ્ટેટમાં જાય, ક્યાં કોમામાં જાય, ક્યાં પેશન્ટ એક્સપાયર થાય, તો એ રિલેટિવને અમે એક્સપ્લેન કર્યું। પછી રિલેટિવને અંદર પોતાની ઈચ્છાથી એવું થયું કે આ બધી સ્ટેજ કરતાં કાશ અમે અંગોનું દાન કરીને પેશન્ટને નવજીવન એક આપી શકીએ બીજા પેશન્ટોને, એમણે અમને કીધી, એક ઈચ્છા વ્યક્ત કરી, એટલે અમે નિલેશભાઈનો કોન્ટેક્ટ કરીને આગળ બધી પ્રોસેસ જે કરવી પડે એમાં કેટલાક લીગલ પ્રોસિજર હતી એ બધી નિલેશભાઈએ કમ્પ્લીટ કરી, અને અમારે ટેસ્ટ કરવી પડે બધી લોહીની અને પેશન્ટની, એ બધી ટેસ્ટ અમે કરી આપી અને ટોટલ કમ્પ્લીટ 2 એપનિયા ટેસ્ટ થયા પછી આ પ્રોસેસ આગળ નિલેશભાઈએ હેન્ડલ કરી। આજે ભરૂચ જિલ્લામાં સૌથી પહેલું અંગદાનનું જે કામ થયું છે શ્રી નિલેશભાઈ માંડલીવાલાના સહકારથી, કમલેશભાઈ ઉદાણી અને રમેશભાઈના ગાઈડન્સથી અને અમારા ડૉક્ટરોની ટીમ અને અમારા આઈસીયુ સ્ટાફની ટીમને મહેનતથી એ એક પહેલું પગલું છે એક સારા કામ તરફ। એનાથી અમે 3 નવા દર્દીને 2 કિડનીના ડોનેશન થકી અને 1 લીવરના ડોનેશન થકી 3-4 દર્દીને અમે નવા લાઈફ આપવાનો એક સ્ટેપ ભરેલું છે। અને આ રજિસ્ટ્રેશનની એકવાર પ્રક્રિયા થઈ ગઈ અને આ પહેલું ડોનેશન થયું એ પછી ભવિષ્યમાં આવા વધુને વધુ ડોનેશન કરવા માટે અમે આગળ વધારે પ્રયત્નો કરતા રહીશું। આ જે પહેલું કામ થયું છે ને પહેલું પગલું ભરાયું છે એના માટે સૌથી પહેલાં નિલેશભાઈ માંડલીવાલા સર, જે ડોનેટ લાઈફ નામની બહુ જાણીતી સંસ્થા, એની અંદર સુરતમાં બહુ સારું અંગદાનનું કામ કરી રહેલા છે, એમનો ખૂબ ખૂબ જયાબેન મોદી હોસ્પિટલ વતી અને સમગ્ર પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું। સૌ આ કામ કરવા માટે સૌથી મહત્ત્વનો ફાળો જે કાંતિભાઈ ધંધુકિયા, જેમનું આપણે અંગદાન લીધું, એમના ફેમિલી મેમ્બર્સ જેમણે આ ડિસિઝન લઈ અને પૂરો સહકાર છેલ્લી ઘડી સુધી આપ્યો, એમનો સમગ્ર પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું। ઇસ
इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।